નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 ફેબ્રુઆરી 1824માં જન્મેલા એક પ્રખર સમાજ સુધારક, એક તત્વચિંતન અને સૌપ્રથમ સ્વરાજ શબ્દનો પ્રયોગ કરનાર એવા દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ આજે જાણીએ દયાનંદ સરસ્વતી વિશે. દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબીમાં ડેમી નદીના કિનારે આવેલા ટંકારા ગામ ખાતે થયેલો હતો. પિતા શિવભક્ત હતા, તેથી તેમના ઘરે એક શિવાલય હતું. દયાનંદ સરસ્વતી મહાશિવરાત્રિના દિવસે પોતાના ઘરે શિવલિંગના દર્શનાર્થે જાય છે, ત્યારે શિવલિંગ પર ઉંદર જોઈને આ વાતને લઈને પિતા અને પુત્ર વચ્ચે જે છે એ સંવાદ થાય છે. ત્યારબાદ ગૃહનો ત્યાગ કરે છે. ગૃહત્યાગ કર્યા બાદ સતીની શોધમાં આજે ત્યારે સુરેન્દ્રનગરના સાયલા ગામે ભગતરામ દ્વારા તેમને શુદ્ધ ચૈતન્ય જે છે નામ અપાય છે. તેમના ગુરુ વિરજાનંદ જેઓ દ્રષ્ટિહીન હતા, તેમણે 24 વર્ષની ઉંમરે પૂર્ણાનંદ સરસ્વતી દ્વારકા ખાતે દીક્ષા આપે છે અને 1924માં દયાનંદ સરસ્વતી નામ જે છે આપે છે. તેમણે આર્ય સમાજની સ્થાપના 1875માં મુંબઈ ખાતે કરી હતી. વેદો તરફ પાછા ફરો તેવું સૂત્ર આપ્યું છે. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખેલો છે. ભારત ભારતીયો માટે એવો એક નારો આપે છે. આ ઉપરાંત તેમણે શિક્ષણ અને જ્ઞાનના પ્રચાર ઉપર જે છે સૌથી વધારે ભાર આપેલો છે. 1886માં લાહોર ખાતે એંગ્લો વૈદિક સ્કૂલની સ્થાપના કરી, જે 1889માં હંસરાજ અને લાલા લજપતરાયના નેતૃત્વ હેઠળ એંગ્લો કોલેજની અંદર પરિવર્તિત થાય. વડોદરા ખાતે આર્ય કન્યા વિદ્યાલયની શરૂઆત કરી. તેમણે શુદ્ધિ ચળવળ ચલાવી, જેમાં હિન્દુઓને હિન્દુ ધર્મ પ્રત્યે વધારે પડતા જાગૃત કરવા ઉપર વધારે ભાર અપાયો છે. તેમના આ કાર્ય માટે આર્ય સમાજને સૈનિક હિન્દુત્વ જે છે કહેવામાં આવે છે.